વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારા ધોરણ છઠ્ઠાની અંદર વિજ્ઞાન વિષયમાં વિદ્યુતનું એક પ્રકરણ આવતું હતું, યાદ છે બધાને? આજે આ વિદ્યુત પ્રકરણને આધારિત આપણે એક ક્વિઝ રમીશું. તમારે તમારી યાદશક્તિ, તમારું નોલેજ, તમને એપ્લાય કરી શકો છો કે નહીં નવી વાત, તે આજે આપણે ચેક કરીશું. તો બધા તૈયાર? હું તમને પહેલો પ્રશ્ન પૂછું છું કે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પરિપથને ખુલ્લો કે બંધ કરવા માટે કયું સાધન વપરાય છે? કયું સાધન વપરાય છે? ફરીથી, વિદ્યુત પરિપથને ખુલ્લો કે બંધ કરવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન પહેલો છે પાવર, બીજો ઓપ્શન છે ફિલામેન્ટ, ત્રીજો ઓપ્શન છે સ્વિચ, અને ચોથો ઓપ્શન છે વાયર. વિચારીને કહો. રાઈટ, તમે વિચાર્યું હશે, સાચું વિચાર્યું હશે. જેને જવાબ સ્વિચ વિચાર્યો છે તે સાચું છે. હું હવે એક ચિત્ર દોરું છું, જરા ધ્યાનથી જુઓ. આપેલી જે વિદ્યુત પરિપથની આકૃતિ તે પૈકી કઈ સાચી છે? પહેલી છે પાવર, આ સ્વિચ છે, બલ્બ છે, આ સાચી છે. બીજી આકૃતિ જુઓ, આ સાચી છે, ત્રીજી આકૃતિ જુઓ, પાવર છે, આ સ્વિચ સમજી લો, આ બલ્બ છે, આપેલી આકૃતિ એક બે અને ત્રણ માંથી કઈ આકૃતિ સાચી છે? ધ્યાનથી જોજો. આ સેલ છે, આ સ્વિચ છે, યુપીન અથવા તો તમે સેફ્ટી પિન, બલ્બ પ્રકાશિત છે, બીજામાં તમે જુઓ કઈ આકૃતિ સાચી. એક બે ને ત્રણ, આ સેલ છે, આ સ્વિચ છે, આ બલ્બ છે. તો આ આકૃતિ સાચી છે. જેણે પણ વિચાર્યું છે રાઈટ આન્સર, કારણ કે હંમેશા ધર ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ નીકળતો હોય તેવો આપણે માર્ગ બતાવીએ છીએ અને ઋણ ધ્રુવમાં પહોંચે છે. અહીંયા જુઓ, ધન ધ્રુવમાં આવતો બતાવ્યો છે માટે ખોટું છે. અહીંયા સેમ ધન ધ્રુવમાં આવતો બતાવ્યો છે માટે ખોટું છે. તેથી આન્સર પહેલો એ સાચો આન્સર છે. જોઈએ એના પછીનો ત્રીજો. વિદ્યુત પરિપથમાં, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉર્જા, વિદ્યુત ઉર્જા આપતું વસ્તુ કઈ છે? ઓપ્શન એક બલ્બ છે, બીજો વિદ્યુત તાર છે એટલે કે વાયર છે, ત્રીજો સ્વિચ છે, અને ચોથું સેલ છે. બહુ સામાન્ય સવાલ છે,
બધાને આવડી ગયું હશે. રાઈટ આન્સર છે સેલ. શું છે? સેલ. રાઈટ જવાબ છે. ત્રીજો ક્વેશ્ચન છે, ફ્યુઝ. એના વિશે તમે નામ સાંભળ્યું છે, ફ્યુઝ. તમારા ઘરમાં પણ ફ્યુઝ હશે. ઘણા લોકો કહે તારો ફ્યુઝ ઉડી ગયો, આવું પણ કહેતા હોય વાત વાતમાં. તો આ ફ્યુઝ જે છે એનું કાર્ય શું હોય? ફ્યુઝ જે હોય એનું કાર્ય શું હોય? ઓપ્શન એ, પરિપથ ને જોડવાનું. બીજો, પરિપથ પરિપથમાં જ્યારે કોઈ ખામી થાય ત્યારે પરિપથને બચાવવાનું. ફ્યુઝનું કામ યુનિટ ગણવાનું. ફ્યુઝનું કામ ઊર્જા ઓછી વપરાય તે જોવાનું. ફ્યુઝ, ફ્યુઝ જે છે તેનું કાર્ય પરિપથને જોડવાનું. પરિપથમાં જ્યારે કોઈ ખામી થાય ત્યારે પરિપથને બચાવવાનું. યુનિટ, જે આપણું વીજળીનું બિલ આવે છે યુનિટને આધારિત આવે છે, એ યુનિટ ગણવાનું. અને ચોથો ઓપ્શન છે ઊર્જા ઓછી વપરાય તે જોવાનું. આમાં સૌથી મહત્વનો આન્સર કયો છે એ બી સી ડી પૈકી? તો તમે વિચાર્યું હશે જવાબ. કયો જવાબ છે? આ હા, સાચો જવાબ છે બી. પરિપથમાં જ્યારે કોઈ ખામી ઉદ્ભવે ત્યારે પરિપથમાં ફ્યુઝ ઉડી જાય, ઓવરલોડિંગ થાય, બહારથી વધારે પ્રવાહ આવી જાય, એકસાથે આપણે વધારે સાધનો જોડી દઈએ, અથવા ટાયર તારના બે છેડા કોઈ કારણસર ભેગા થઈ જાય, આવા સમયે શોર્ટ સર્કિટ થાય અને તેવી વખતે ફ્યુઝ આખા ઘરના અથવા આખા પરિપથને બચાવી રાખે છે, પોતે ઉડી જાય, તેથી બહારથી આવતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય અને ઘરના સાધનો સલામત આડે બચી શકે છે. માટે ફ્યુઝ એ મહત્વનું કામ કરે છે. આપેલી આકૃતિ છે, જુઓ ધ્યાનથી. આપેલી આકૃતિ તમે જુઓ, કયો બલ્બ પહેલો ચાલુ થશે? કયો બલ્બ ચાલુ પહેલો ચાલુ થશે? આ એ બલ્બ છે, આ બી બલ્બ છે, આ સી બલ્બ છે. કયો બલ્બ પહેલો ચાલુ થશે તમારે કહેવાનું છે. અહીંયાથી સેલ જોડેલા છે, અહીંયા સ્વિચ છે. કયો બલ્બ પહેલો ચાલુ થશે? પ્રવાહ આ ધન છેડો છે, આ ઋણ છેડો છે, પ્રવાહ અહીંયાથી શરૂઆત થવાની છે, અહીંયા પૂરો થશે. કયો બલ્બ પહેલો ચાલુ થશે? જેવી સ્વિચ કરશો, આ સ્વિચ ઓન કરશો, તો કયો બલ્બ પહેલો ચાલુ થશે? ઓપ્શન છે એ, બી, સી, કે આપેલા ત્રણે એક સાથે. એ બલ્બ પહેલો ચાલુ થશે, બી થશે, સી થશે, કે ત્રણેય બલ્બ એક સાથે ચાલુ થશે? સી. રાઈટ જવાબ છે, ત્રણેય બલ્બ એક સાથે ચાલુ થશે. ત્રણેય બલ્બ એક સાથે ચાલુ થશે.
તમે બલ્બ જોયો છે, ન જોયો તો વેકેશનની અંદર તમે જોજો. તમારા ઘરે જૂનો બલ્બ હોય તો એ બલ્બની અંદર મમ્મી પપ્પાને પૂછો કે બલ્બ જે છે એ બલ્બની અંદર જે વચ્ચેનો ભાગ છે, વચ્ચેનો ભાગ અહીંયા તાર જેવી રચના હોય છે, આ તાર જેવી રચના સાથે આ ભાગ હોય છે ને ફિલામેન્ટ કહે છે. બલ્બના ભાગને શું કહેવામાં આવે છે? ફિલામેન્ટ કહેવામાં આવે છે. આ ફિલામેન્ટ કેવો હોય, ફિલામેન્ટ કેવો હોય, તો ફિલામેન્ટ કેવો હોય એનો ઓપ્શન આપું છું. પહેલું, એ જાડો હોય. બે, એ પાતળો હોય. સી, એ તાંબાનો હોય. કે ડી, તે સોનાનો હોય. આ ચાર પૈકી આ ફિલામેન્ટનો તાર કેવો હશે? જાડો, પાતળો, તાંબાનો હશે, સોનાનો હશે, કેવો હશે? રાઈટ, તમે બલ્બ જોયો હોય તો તમે તરત કહી શકશો કે આ તાર ખૂબ જ પાતળો હોય છે અને તે ટંગસ્ટન ધાતુમાંથી સામાન્ય રીતે બનાવવામાં આવે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની અંદર વિદ્યુત પ્રવાહને તે ખૂબ અવરોધે છે, રોકી રાખે છે. એને કારણે તે ગરમ થાય છે. ગરમ થવાને કારણે તેમાંથી વિકિરણો બહાર આવે છે, ગરમીને કારણે પ્રકાશીય, અને તેને કારણે બલ્બ પ્રકાશિત થાય છે. સરસ. એના પછી કઈ સ્થિતિમાં બલ્બ પ્રકાશશે? બે આકૃતિ આપું છું. કઈ સ્થિતિમાં બલ્બ પ્રકાશશે? આ એક સ્થિતિ આપી છે, કઈ સ્થિતિમાં બલ્બ પ્રકાશશે? અહીંયા આગળ વચ્ચે મેં જોડ્યું છે એ અને બી છેડા માટે, મેં જોડ્યું છે એ અને બી છેડા માટે. પહેલું મેં જોડ્યું છે દીવાસળી, સ્વિચ ઓન છે સમજવાનું છે. બીજું મેં જોડ્યું છે રબર બેન્ડ. ત્રીજું મેં જોડ્યું છે વાયર આવે ને એની ઉપરનું પ્લાસ્ટિક તાર, અને ચોથું મેં જોડ્યું છે લોખંડની ખીલી. ચાર પૈકી શેની અંદર? બહુ સાદો સિમ્પલ સવાલ છે. અહીંયા એ અને બી વચ્ચે શું જોડીશું તો આ સહેલાઈથી ચાલુ થશે, મતલબ ચાલુ જ થશે. તો તમારો આન્સર રાઈટ છે લોખંડની ખીલી. કોઈ ચમચી અડાડી દે તો આ બંને છેડે તો પણ ચાલુ થાય. શું મારી પેન છે હું અડકાડી દઉં તો આમ ચાલુ થાય? ના થાય, રાઈટ. કારણ કે પ્લાસ્ટિક એ સામાન્ય વિદ્યુત પ્રવાહમાં વહી શકતું, પ્લાસ્ટિકમાં સામાન્ય વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી. તેથી રાઈટ આન્સર છે અહીંયા લોખંડની ખીલી. તમે પરિપથ બનાવવો હોય, તમારે પરિપથ બનાવવો હોય કોઈ વિદ્યુત પરિપથ, તો તેમાં નીચે પૈકી કઈ જ વસ્તુની જરૂર ન પડે. અહીં લિસ્ટ આપું છું. એક તો વિદ્યુત વાયર જરૂર ન પડે કહેવાનું છે તમારે. બીજું સ્વિચ. ત્રીજો સેલ. ચોથું બલ્બ. પાંચમું
પાંચમું તમારા તમારા જે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કહું છું કે વિદ્યુત વાયર તમે જાણો છો, સ્વિચ જાણો છો, સેલ જાણો છો, બલ્બ જાણો છો. હવે ચોથું જે ઈ છે તે તમારું આવશે ફ્યુઝ. એફ જે છે કયું ન વપરાય વિદ્યુત પરિપથના જોડાણ માટે, આમાંથી શું ન વપરાય ને તે તમારે કહેવાનું છે. બરાબર છે. આમાંથી શું ન વપરાય તમારે કહેવાનું છે. વિદ્યુત પરિપથ બનાવવો હશે તો આમાંથી શું ન વપરાય તે તમારે કહેવાનું છે. વિદ્યુત વાયર, સ્વિચ, સેલ, બલ્બ, ફ્યુઝ અને લોખંડનો વાયર શું ન વપરાય. તમારા ઘરની અંદર આ ઘરેલું વિદ્યુત પરિપથની વાત છે, તમારા ધોરણ પૈકીની વાત છે. તેટલા માટે તમારો સાચો આન્સર છે લોખંડનો વાયર આપણે વાપરતા નથી. આપણે તાંબાના વાયર વાપરીએ છીએ. લોખંડનો વાયર પહેલાં બહુ વર્ષો પહેલાં વપરાતો હતો, જ્યારે બહુ જ વિદ્યુત પ્રવાહ મોટા પ્રમાણમાં લઈ જવામાં આવતી હતી ત્યારે શરૂઆતના વર્ષોમાં તેનો યુઝ થયેલો, પણ પછી એનો ઉપયોગ કરતા નથી. અત્યારે લોખંડના વાયરથી આપણે સાધનોમાં તેનો યુઝ કરીએ છીએ, પણ વિદ્યુત પરિપથ બનાવવા માટે તેનો ઉપયોગ કરતા નથી. ટોર્ચ છે, ટોર્ચ આ ટોર્ચ મેં દોરી છે. તમે ટોર્ચ જોઈ છે બધાએ? હા, ટોર્ચ છે, એમાં બલ્બ છે. આ પ્રકારનું મેં જોડાણ કર્યું છે. બલ્બ મેં ઊંધા મૂકેલા છે, ઊંધા બલ્બ ઊંધા મેં ત્રણ જોઈન્ટ કર્યા છે. અને આ બલ્બનો આ છેડો છે તે આની સાથે ટચ થાય છે. અહીંયા તમારી સ્વિચ છે. આ છેડો સ્વિચની અંદરના ભાગે જાય છે, આ છેડો સ્વિચની અંદરના ભાગે જાય છે. સ્વિચ હવે બ્રેક ખસેડવામાં આવે છે અને ઓન કરવામાં આવે છે. બલ્બ પ્રકાશિત થશે કે નહીં, બલ્બ પ્રકાશિત થશે કે નહીં, હા કે નામાં જવાબ તમારે આપવાનો છે. બલ્બ પ્રકાશિત થશે કે નહીં, ફરતી પાવરમાં ઊંધા લગાયા છે. જો આ છેડો ધન છેડો અહીંયા મૂક્યો છે, ધન છેડો અહીંયા રાખ્યો છે, ઋણ છેડો પાછળ રાખ્યો છે, બલ્બ પ્રકાશિત થશે કે નહીં? હા, ના 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 કહેવા વાળા બધા ખોટા, હા કહેવા વાળા બધા સાચા. શા માટે? આ એક જાતનો પરિપથ થઈ ગયો. પરિપથની અંદર અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહીને અહીંયાથી ઓન થઈને અહીંયા બલ્બમાં જશે, બલ્બમાંથી પાછો તે સેલમાં આવશે. ત્રીજી વાત, આ મેં ચિત્ર દોર્યું છે શાનું છે? તમારે જવાબ આપવાનું છે. આ મેં જે ચિત્ર દોર્યું છે તે શાનું છે? આ એક ચિત્ર છે જેની પર લોખંડનું એક નાનું કવર જેવું છે, અંદર રાસાયણિક પદાર્થો ભરેલા છે જે વિદ્યુત પરિપથમાં વપરાય છે. આ નીચેનો છેડો ઋણ છે, ઉપરનો છેડો ધન છે. વિદ્યુત પરિપથમાં આનો ઉપયોગ થાય છે. આને શું કહેવાય? એક, એને સેલ કહેવાય. બીજું, જે તમે લાવો છો ને ઘડિયાળમાં નાખવા માટે, એક એક જ નાખવાની વાત કરું છું, આ એક જ છે, એને બેટરી કહેવાય. ત્રીજું, એને પાવર કહેવાય. ચોથું, તેને શેલ કહેવાય. શું કહેવાય? સેલ કહેવાય, બેટરી કહેવાય, પાવર કહેવાય કે શેલ કહેવાય? કે વિચારમાં પડી ગયા? પાવર કહેવાય. ખોટી વાત છે, પાવર કહેવાય નહીં, એને સેલ કહેવાય. શું કહેવાય? સેલ. આ ખાલી જોડણીમાં ફરક રાખ્યો છે, એટલા માટે આ આન્સર તો ઉચ્ચારની દ્રષ્ટિએ ખોટો છે. એટલા માટે મેં અહીંયા સેલ શબ્દનો યુઝ કર્યો છે. આ સેલ નહીં પણ સેલ.
સેલ કહેવાય, બેટરી કોને કહેવાય? તો એક સાથે વધારે જ્યારે પાવરને આપણે જોડીએ અને જે રચના બને એને શું કહેવામાં આવે છે? બેટરી કહેવામાં આવે છે. આ પ્લસ આવી ગયો, આ માઇનસ આવી ગયો. ફરીથી હવે મેં બે ત્રણ પા સેલ સાથે જોડેલા છે, આવી જે રચના બને એને શું કહેવાય? આવી રચનાને શું કહેવાય? બેટરી કહેવાય. તેથી સેલ અને બેટરીમાં થોડોક તફાવત છે, જે આગળના ધોરણમાં તમે ભણવાના છો. વિદ્યુત પ્રકાશ આપવાનું કામ કોણ કરે બલ્બમાં? વિદ્યુત પ્રકાશ આપવાનું કામ કોણ કરે બલ્બમાં? વિદ્યુત પ્રકાશ આપવાનું કામ કોણ કરે બલ્બમાં? તો પેલું સેલ કરે છે, બીજું જાડા બે તાર કરે છે, ત્રીજું અંદર રહેલ વાયુ કરે છે, અને ચોથું અંદર રહેલો ફિલામેન્ટ કરે છે. વેરી સિમ્પલ જવાબ છે. બલ્બ જે પ્રકાશિત થાય સર્કિટની અંદર પરિપથમાં ચાલુ કરી ત્યારે, તો એમાં પ્રકાશિત થવાનું મુખ્ય કારણ કોને કારણે પ્રકાશિત થાય છે? બલ્બ પોતે. તો એમાં ફિલામેન્ટના કારણે થાય છે. ફિલામેન્ટ હમણાં આવી કીધું, ફિલામેન્ટ ગરમ થાય છે એને કારણે તે બલ્બ ચાલુ થાય છે. કોના કારણે થાય છે? અંદર બલ્બની અંદરની રહેલી પ્રક્રિયાની વાત છે. તો તેમાં ફિલામેન્ટ, ફિલામેન્ટ જેવું ઉડી જાય તો આપણે કે બલ્બ ઉડી ગયો. તેથી અત્યારે એલઈડી બલ્બ મળે છે, જે એલઈડી વિશે તમારે ભવિષ્યમાં 12મા ધોરણમાં તમારે શીખવાનું છે. તો વિદ્યુત એ ખૂબ મહત્વનું આપણા જીવનમાં બન્યું છે. વિદ્યુત એક વ્યવહારુ ઊર્જા સ્વરૂપ છે. નાનું બાળક પણ સ્વિચ ચાલુ કરીને લાઇટ, પંખા, એસી કંઈ પણ ચાલુ કરી શકે છે. એમ વિદ્યુતને કારણે મોબાઈલ અને નાના ઘણા બધા સાધનો જુદી જુદી જગ્યાએ લઈ જઈને પણ આપણે ચાલુ કરી શકીએ છીએ. વિદ્યુત એ ઊર્જાનું સ્વરૂપનું એવું સરળ અને વ્યવહારુ વાત છે કે જે પ્રત્યેકને જરૂર પડે. તેથી વિદ્યુત એ આપણા માટે ખૂબ જ સરળ, વ્યવહારુ અને ઉપયોગી આવો ઊર્જાનું એક સ્વરૂપ છે, જેનો આપણે વાપરતા રહીએ છીએ. પણ એ વિદ્યુત ઉર્જા આપણને આખરે મળે છે શેમાંથી? તો વિદ્યુત ઉર્જા આપણને મળે છે અલગ અલગ રીતે. કોલસો સળગાવે અને કોલસો સળગાવ્યા પછી એમાંથી પાણીની વરાળ બને મોટા મોટા થર્મલ પાવર સ્ટેશનોમાં, અને વરાળને કારણે મોટા મોટા જનરેટર સેટ, જેની અંદર શું હોય છે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને આપણા સુધી મોકલી આપે છે. એ રીતે ઘણી જગ્યાએ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન હોય. હાઇડ્રો પાવર સ્ટેશનમાં શું થાય? તો પાણી જેવું બંધમાંથી પડે, ઊંચાઈ ઉપરથી પડે, તો એને કારણે એ જનરેટર સેટ ફરે છે અને તેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. પવનચક્કી, પવનને કારણે પવનચક્કી ફરે, એની સાથે જનરેટર સેટ જોડેલું હોય, એથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. ન્યુક્લિયર પાવર સ્ટેશન, કે જેમાં ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને, ઓછા જથ્થામાં ઉપયોગ કરીને તેમાંથી પાણીની વરાળ બનાવે અને એમાંથી ફરીથી જેમ થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો સળગાવીને થાય, અહીંયા આગળ ન્યુક્લિયર ઉર્જા એટલે કે એક જાતનો બોમ્બની ઉર્જાનો યુઝ કરીને અહીંયા આગળ તેમાંથી પાણીની વરાળ અને એમાંથી ઉર્જા મેળવીને આ રીતે જનરેટર સેટ ચલાવવામાં આવે છે. આમ આપણને મળતી રહેલી ઉર્જા એ આખરે તો ક્યાંથી મળી? આ બધું તો મેક્સિમમ આપણને બધું મળે છે સૂર્યમાંથી, કારણ કે સૂર્યની મદદથી કોલસો બને છે. સૂર્યની મદદથી પૃથ્વી પરનું વાતાવરણને બધું ટકી શકે છે. સૂર્યની મદદથી આપણે બધું ઘણું બધું જીવન કરી શકીએ છીએ. તેથી સૂર્ય એ પ્રકાશનો બહુ જ મોટો સ્ત્રોત છે, અને એ પ્રકાશ સાથે સાથે આપણને ઘણી બધું વસ્તુ પરોક્ષ રીતે આવતું રહેલો છે. તેથી આપણે પ્રકાશની જ્યારે વાત આવે તો પહેલું સૂર્યને યાદ કરીએ છીએ. તેથી સવારે આપણે બધા સૂર્યને નમસ્કાર કરીએ, સૂર્ય નમસ્કાર કરીએ છીએ. અને વિદ્યુતનો ઉપયોગ આપણે ખૂબ જ સાધનો ચલાવવા માટે કરતા રહેલા છીએ. આ સાધનો કઈ રીતે ચાલતા રહેશે તેની જિજ્ઞાસા તમને હશે જરૂર, પણ આગલા ધોરણમાં તમને એના વિશે એની માહિતી આપવામાં આવશે. સારું, ચાલો મિત્રો, આજે આપણે વિદ્યુત ઉપરના કેટલાક પ્રશ્નોત્તરી જોઈ.
આપણે ધીમે ધીમે ફરીથી ખબર ન પડે તો વાંચવાનું, સમજવાનું, અને આ કેમ થાય છે ને એવા સવાલો ઊભા કરવાના. તમે આ કેમ થાય છે એવું સવાલો ઊભા કરશો તો તમને મનમાં એ ઉદ્ભવતા સવાલોના જવાબો લાંબા સમય સુધી યાદ રહેશે. તેથી તમારે તેનો ખૂબ જ જીવનમાં, ભવિષ્યમાં, સંશોધન કરવામાં, સાયન્ટિસ્ટ બનવામાં તેનો ઉપયોગ તમને થશે અને તમને ખૂબ એ અભ્યાસમાં લાભદાયી બનશે. ઓકે, થેન્ક યુ.